નમસ્કાર મિત્રો હું કે આર ટાંક સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ ગોંડલ આપની સાથે વાત કરવા ઈચ્છું છું આજે ક્વેશ્ચન બેંક એન્ટરપ્રિનોરશીપ સ્કિલ બીજા સેમેસ્ટરનું મોડ્યુલ નંબર એક ઉદ્યોગ સાહસિકતા જેના વિશે ડિટેલમાં તમારે જો અભ્યાસ જોઈતો હોય તો સુરેન્દ્રનગર આઈટીઆઈથી ઋષભ શાહ સાહેબે યુટ્યુબના માધ્યમથી સમજાવેલું છે આપે જોઈ શકો છો આપણે એમની ક્વેશ્ચન બેંકની ચર્ચા કરીશું પ્રથમ પ્રશ્ન છે એ પર્સન હુ ઇઝ એસોસિએટેડ વિથ ધ સ્ટાર્ટિંગ ઓફ બિઝનેસ ઇઝ કોલ્ડ કે જે બિઝનેસ કહેતા એ એક વ્યવસાયિક એકમ શરૂ કરવા સાથે જે સંકળાયેલ છે વ્યક્તિને શું કહે છે મર્ચન્ટ એટલે વેપારી થાય જે માત્ર ખરીદ વેચાણ કરે છે તો એ જવાબ નહીં આવે એન્ટરપ્રિન્યોર યસ ઉદ્યોગ સાહસિક કે જે નવું સાહસ ખેડે છે પૈસા રોકે છે અને સાથે સાથે એ ખૂબ જહેમતથી બિઝનેસ ઊભો કરે છે તેને એન્ટરપ્રિન્યોર ઉદ્યોગ સાહસિક કહેવાય પ્રશ્ન નંબર બે એઝ કમ્પેર ટુ સ્મોલ સ્કેલ બિઝનેસ લાર્જ સ્કેલ બિઝનેસ રિકવાયર કે નાના પાયાના એકમો કરતાં મોટા પાયાના એકમોમાં સ્વાભાવિક છે મોર નંબર ઓફ પર્સન વધારે વ્યક્તિઓની જરૂર પડે છે જવાબ આવે સી પ્રશ્ન નંબર ત્રણ એન્ટરપ્રિન્યોરશિપ ઇઝ ઓલ્સો ટર્મ્ડ એઝ એન્ટરપ્રિનોરશીપને શું કહેવાય ઇન્વેસ્ટર માત્ર રોકાણકાર નથી એમ્પ્લોયર માત્ર નોકરીદાતા નથી એમ્પ્લોયમેન્ટ સિકર એટલે કે એ તો બિલકુલ નથી એ જોબ પ્રોવાઇડર છે જોબ સિકર નથી એટલે જવાબ આવે સી સેલ્ફ એમ્પ્લોયમેન્ટ સ્વરોજગાર પ્રશ્ન નંબર ચાર ફોર મીડિયમ મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ ધ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ પ્લા ઇન પ્લાન્ટ એન્ડ મશીનરી ઇઝ બિટવીન આમાં જવાબ આવે છે ડી પાંચ કરોડથી દસ કરોડ તમે મિત્રો ખબર હોવી જોઈએ કે એમ એમ સોરી એમ એસ એમ ઈ એક્ટ બે હજાર અને છ એ પ્રમાણે સર્વિસ યુનિટ અને મેન્યુફેક્ચરિંગ યુનિટ એમાં પ્લાન્ટ અને મશીનરીમાં થયેલા રોકાણના આધારે એમનું કદ કે તા સ્કેલ નક્કી થાય છે જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે કંઈક એવો છે કે બે કરોડ સુધી પચીસ લાખથી સોરી બે કરોડ સુધીનું રોકાણ હોય તો એમને માઇક્રો યુનિટ કહેવાય બે કરોડથી લઈને પાંચ કરોડ જો સુધીનું પ્લાન્ટ અને મશીનરીનું રોકાણ હોય તો એમને સ્મોલ સ્કેલ કહેવાય પાંચ કરોડથી દસ કરોડ સુધીનું રોકાણ જો હોય તો એમને મીડિયમ સ્કેલ કહેવાય અને દસ કરોડથી વધારે હોય તો એમને લાર્જ સ્કેલ કહેવાય એટલે મેન્યુફેક્ચરિંગ માટે જે પ્રમાણે જવાબ જોઈએ તો એ જવાબ ડી છે એ ફિટ બેસે છે મિત્રો એમ એસ એમ ઈ એકમો આપણા ઇન્ડિયાની અંદર લગભગ છત્રીસ મિલિયન એટલે કે સાડા ત્રણ કરોડ યુનિટ અત્યારે કાર્યરત છે જે લો લગભગ એકસો વીસ મિલિયન એટલે કે બાર કરોડ લોકોને રોજગારી પૂરી પાડે છે એટલું જ નહીં ટોટલ એક્સપોર્ટમાં લગભગ પિસ્તાલીસ ટકા શેર એમએસએમઈનો છે એટલું જ નહીં પણ નાના જે શહેરો અને ગામડાઓ છે એમાં આ એકમની જો સ્થાપના કરવામાં આવે તો શહેરીકરણની પ્રક્રિયા ઘટાડી શકાય અને ગ્રામ્ય વિસ્તારને પણ સમૃદ્ધ કરી શકાય એટલે એમએસએમઈ એક સ્વરોજગારનું માધ્યમ બની શકે એના માટે ગવર્મેન્ટ અત્યારે પુષ્કળ પ્રયત્ન કરે છે ને એટલા માટે જ અત્યારે જે એમાં એનું જે કદ જેમ આપણે સ્કેલ જોયું એ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ યુનિટ એમાં રોકાણના આધારે અત્યાર સુધી થતું હતું પણ ફેબ્રુઆરી બે હજાર અઢારથી સરકારે નિર્ણય ચેન્જ કરી અને ટર્નઓવર બેઝ છે એમનું કદ નક્કી એ કર્યું છે તો પાંચ કરોડ સુધીનું ટર્નઓવર જેનું હોય એ માઇક્રો કહેવાય પાંચ કરોડથી પંચોતેર કરોડ છે એ સ્મોલ સ્કેલ યુનિટ કહેવાય પંચોતેર કરોડથી બસો અને પચાસ કરોડ સુધી જેનું ટર્નઓવર હોય એ મીડિયમ સ્કેલ અને બચો બસો અને પચાસ કરોડથી વધુ જેનું ટર્નઓવર આખા વર્ષ દરમિયાન હોય એમને લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી એટલે કે મોટા પાયાના એકમો કહી શકાય તો આ નવું ક્લાસિફિકેશન પણ આપને યાદ રાખવું જ જોઈએ આમાં થોડીક આપણે વિસ્તૃત સમજણ જોઈએ હવે પ્રશ્ન નંબર પાંચ સ્વોટ એનાલિસિસ જે મેં થોડા દિવસો પહેલાં સ્વોટ એનાલિસિસનો એક વિડીયો એ અપલોડ કરાયેલો છે તમે જોઈ શકો છો એસ એટલે સ્ટ્રેન્થ ડબલ્યુ વીકનેસ ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ્સ તો તમે આમાં એસનું એ છે સક્સેસ સોરી સ્ટ્રેન્થ એટલે જવાબ આવે બી પ્રશ્ન નંબર છ ઇન એન ઇકોનોમિક ગ્રોથ રોલ ઓફ એન્ટરપ્રિન્યોર ઇઝ એન્ટરપ્રિન્યોર એટલે ઉદ્યોગ સાહસિકનું આર્થિક યોગદાન શું હોઈ શકે તો જનરેટ જનરેટ અનએમ્પ્લોયમેન્ટ એટલે કે બેરોજગારી એ લાવે છે નહીં જરાય નહીં સ્ટેગનેન્ટ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એટલે કે જીવન ધોરણ છે એમને સ્થિર ના સ્થિર નથી બનાવતા પણ વધારે છે એટલે એ પણ જવાબનો આવે ઇમ્પ્રુવ પર કેપિટા ઇન્કમ એટલે કે વ્યક્તિ દીઠ આવકમાં વધારો કરે છે યસ બધાની રોજગારી વધશે એટલે શું થશે એ કુલ ઉત્પાદન વધશે એમ પર કેપિટા ઇન્કમ કહેતા કે વ્યક્તિ દીઠ આવક પણ વધશે જવાબ આવે સી પ્રશ્ન નંબર સાત ઇન શોર્ટ એનાલિસિસ વિચ પેર ઇઝ હેલ્પફુલ હવે જો બે પે શોર્ટમાં ચાર જે પરિબળો છે એમાંથી બે હેલ્પફુલ છે અને બે હાર્મફુલ છે એવું આપણે જોયું હતું હેલ્પફુલમાં આવે સ્ટ્રેન્થ અને ઓપોર્ચ્યુનિટી એટલે જવાબ આવશે બી પ્રશ્ન નંબર આઠ મે મની ઇન્વેસ્ટેડ ઇન પરચેઝિંગ ઓફ રો મેટિરિયલ્સ પેમેન્ટ ઓફ વેજીસ એન્ડ સેલરીઝ રેન્ટલ ઇલેક્ટ્રિસિટી એસેટ્રા કામ્સ અંડર જો કેપિટલ જે રોકાયેલી હોય મૂડી રોકાણ બે પ્રકારનું હોય છે લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાનું એ એમ પણ છે અને ફિક્સ કેપિટલ અને વર્કિંગ કેપિટલ ફિક્સ એટલે જે પ્લાન્ટ અને મશીનરીમાં ફિક્સ થઈ ગઈ હોય છે જે હાલ તુરત આપણને પાછી ન મળી શકે જ્યારે વર્કિંગ કેપિટલ છે રોટેટિંગ કેપિટલ કહેવાય જે ફરતી મૂડી છે કે જે રોજબરોજના ખર્ચાઓ ચૂકવવા માટે અને જે ફિક્સ કેપિટલનું આપણે જે રોકાણ કર્યું છે એમનું ઉપયોગ કરવા માટે જે વપરાય એ આપણે વર્કિંગ કેપિટલ કહેવાય તો જવાબ આવશે એ એમએસએમ ઈનું ફૂલ ફોર્મ થાય માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ એટલે જવાબ આવશે સી પેઇડ ફોર્મ ઓફ આઈડિયાઝ ગુડ્સ એન્ડ સર્વિસીસ આર કોલ્ડ પેઇડ ફોર્મ એટલે ચૂકવણી કરીને આપણે જે જાહેરાત કરાવીએ છીએ તો જવાબ આવે એડવર્ટીઝમેન્ટ ડી તમને ખબર હોવી જોઈએ કે માર્કેટિંગ મિક્સ જે છે એના ચાર પી છે પ્રોડક્ટ પ્રાઇસ પ્લેસ અને પ્રમોશન એમાં જે પ્રમોશન એટલે આપણી જે પ્રોડક્ટ છે પ્રોડક્ટ માર્કેટમાં વધુને વધુ સ્વીકારાય એના માટેના પ્રયત્નોએ આપણે પ્રમોશન ટૂંકમાં કહી શકીએ જેમાં જુદી જુદી બાબતોનો સમાવેશ થાય છે એમાં એક છે એડવર્ટાઇઝિંગ જાહેરાત સેલ્સ પ્રમોશન એટલે કે સેલ્સમેન દ્વારા થતા પ્રયત્નો પર્સનલ સેલિંગ વગેરે એમાં આવશે ત્યાર પછી છે એ જોવા જાઉં તો પબ્લિક રિલેશનશીપ એટલે આપણા વ્યક્તિગત સંબંધોના આધારે આપણે માર્કેટિંગ કરીએ છીએ અને એ જે એક છે પબ્લિસિટી પબ્લિસિટી છે એ એક ટાઈપની એવી જાહેરાત છે કે અનપેઇડ હોય તો આમાં જે જવાબ જે ફિટ બેસે છે એ છે એડવર્ટીઝમેન્ટ જવાબ આવે ડી પ્રશ્ન નંબર અગિયાર ધ એન્ટરપ્રાઇઝિસ એન્ગેજ ઇન પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ સોરી ગુડ્સ એટલે કે જે માલમત્તાના ઉત્પાદનમાં જે રોકાયેલા છે ઔદ્યોગિક એકમોને મેન્યુફેક્ચરિંગ કહેવાય જેમાં ઇનપુટમાંથી કન્વર્ઝન કરીને આઉટપુટમાં રૂપાંતરણ થતું હોય એને મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ કહેવાય એટલે જવાબ આવશે એ પ્રશ્ન નંબર બાર ધ એક્સપાન્સ ઓફ જીડીપી જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે ઘરેલું ઉત્પાદન એ આપણે જોવો જઈએ તો આપણા દેશની વિધિન ધ બાઉન્ડ્રી ઓફ કન્ટ્રી જે કાંઈ પ્રોડક્શન થાય એનો જે સરવાળો થાય એને આપણે જીડીપી એક સાવ સરળ ભાષામાં કહી શકીએ એને જીડીપી ઘરેલું ઉત્પાદન કહેવાય જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ એટલે જવાબ આવશે એ પ્રશ્ન નંબર તેર ધ એક્સપાન્સન ઓફ સીડો સીડો એટલે જો આ જુદી જુદી એજન્સીઓ છે જે તો નાના પાયાના એકમો ખાસ કરીને હમણાં જેમ વાત કરી એમ એસ એમ ઇ ખૂબ મહત્ત્વ છે થોડીવાર વાર પહેલાં જ આપણે ચર્ચા કરી તો એને મદદ કરવા માટે આવા આવી આવી સંસ્થાઓ એ કામ કરે છે તો આનું ફૂલ ફોર્મ છે એ થાય સીડોનું ફૂલ ફોર્મ થાય સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન એ તમે જોઈ શકો છો જવાબ આવશે એ પ્રશ્ન નંબર ચૌદ વોટ અપ્રોચ ઇઝ યુઝ ટુ ગેઇન એક્સેસ ટુ ફોરેન માર્કેટ્સ એન્ડ ક્વિકલી પ્રમોટેડ ઓર્ગનાઇઝેશન્સ ઇન્ટરેસ્ટ એટલે કે જે આપણું ઔદ્યોગિક એકમ છે ઓર્ગેનાઇઝેશન છે વ્યવસ્થા તંત્ર છે એમના હેતુઓને સિદ્ધ કરવા માટે આ ફોરેન માર્કેટમાં ઝડપથી એન્ટ્રી મારવા માટે આમાંથી કયું ઉપયોગી સાબિત થઈ શકે લાઇસન્સિંગ એટલે એક એવી પ્રોસેસ છે કે જેમાં આપણે આપણી કંપનીની પ્રોડક્ટ બનાવવા અને વેચવા માટે અન્ય કંપ કન્ટ્રીની અંદર બીજા વિદેશની અંદર આપણે બીજી કોઈ કંપનીને લાઇસન્સ આપીએ છીએ પરવાનું આપીએ છીએ નહીં એ નથી કોલોબરેશન છે જે બે કંપનીનું સંયોજન છે જરૂરથી પણ એમાં માત્ર એ અમુક ચોક્કસ ઉદ્દેશ પૂરતા જેમાં કોલોબરેશન કરવામાં આવે છે જ્યારે જોઈન્ટ વેન્ચર વસ્તુ એવી છે કે જે કંપની છે એકબીજાની એક્સપર્ટાઈઝ સ્કિલ હોય એટલે કે ખાસ મહત્ત્વની જે બોનોપોલી હોય એ તેમજ અસેટ્સ અને જે કાંઈ રિસોર્સિસ કંપનીઝ પાસે હોય બે કંપની એકબીજા સાથે શેર કરે છે એમના માધ્યમથી ઝડપથી આપણા જે ઉદ્દેશો છે એને આપણે પાર પાડી શકીએ ઇન્ટરનેશનલ માર્કેટમાં એટલે જવાબ આવશે સી ટેકનોલોજી ટ્રાન્સફર એટલે માત્ર ટેકનોલોજી આપવામાં આવે છે તો આમાં જવાબ છે સી એ સાચો જવાબ છે પ્રશ્ન નંબર પંદર વીચ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ કન્સિડર્ડ ફોર ડિસાઇડિંગ ધ સ્ટેટસ ઓફ મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ આપણે હમણાં જોયું એમ એમએસએમઇ એક્ટ બે હજાર છ પ્રમાણે અત્યાર સુધી પ્લાન્ટ અને મશીનરીમાં થતું રોકાણ હવે અત્યારે જુઓ તો ટર્નઓવર ગણાય છે પણ આપણો જે ભણાવવામાં આવે છે એમાં એમએસએમઇક્ટ ટુ થાઉઝન્ડ સિક્સ છે એ પ્રમાણે જવાબ આવે સી પ્લાન્ટ અને મશીનરી પ્રશ્ન નંબર સોળ વિચ વન ઇઝ કરેક્ટ ચેનલ થ્રુ વીચ માર્કેટર્સ કેન રીચ કસ્ટમર કસ્ટમર સુધી પહોંચવાની યોગ્ય એ સાંકળ કઈ છે ચેનલ કઈ છે તો આમ જો આખી સાંકળ જોવા જઈએ જેમાં બધું જ આવી જતું હોય તો આવી રીતે થાય પ્રો પહેલાં આવે છે મેન્યુફેક્ચરર એટલે કે પ્રોડ્યુસર ઉત્પાદક ત્યાર પછી હોલસેલર આવે પછી રિટેલર આવે પછી કસ્ટમર આવે પણ જો આપણે આપેલા વિકલ્પોમાંથી જોવા જાવ તો સી વિકલ્પ સી જે છે એ સાચો જવાબ છે મેન્યુફેક્ચરિંગર એટલે કે ઉત્પાદક પાસેથી રિટેલર પાસે જશે છૂટક વેપારી પાસે ત્યાંથી ડાયરેક્ટ જોવા જાવ તો એ કસ્ટમર પાસે એટલે કે ગ્રાહક પાસે જાય છે પ્રશ્ન નંબર સત્તર વિચ વન ઇઝ વેબ બેઝ એકાઉન્ટિંગ સોફ્ટવેર એકાઉન્ટિંગ સોફ્ટવેર જે છે મોર્ડન બિઝનેસ માટે જે ઉપયોગ થાય છે ટેલી આપ સૌ એનાથી પરિચિત હશો તો આ થયા એન્ટરપ્રિન્યોરશિપ સ્કિલ વિશેના જે એમ છે આ જે ક્વેશ્ચન બેંક આપી છે એમનો અભ્યાસ તમે કરજો સાથે સાથે થોડાક પ્રશ્નો મેં વિગતે સમજાવ્યા છે જેમાંથી બીજા એમ પણ પૂછાય દાખલા તરીકે પ્લાન્ટ અને મશીનરીમાં જે રોકાણ ની દૃષ્ટિએ જે યુનિટ છે એમનું જે સ્કેલ નક્કી થાય છે એમાંથી પણ એમસીક્યુ પૂછાય જોઈન્ટ વચ્ચે કોલોબરેશન એ પણ આપણે જોયું નું ફૂલ ફોર્મ આ બધા પ્રશ્નો ઉપર જરાક વધારે અભ્યાસ કરી અને તમે બધા જે પ્રશ્નોના ઉત્તર લગભગ સાચા આપી શકશો થેન્ક યુ